સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ ભારતના કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી બેંક પાર્ટી પ્લોટ તેમજ રિસોર્ટમાં મહિલાઓ સહિતનો ઉપયોગ કરી ચીલ ઝડપ અને તફરંચીની કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જોકે તાજેતરમાં ખેડબ્રહ્માની એસબીઆઈ બેંકમાં અજાણી મહિલા દ્વારા 2 લાખથી વધારેની રકમની ચીલ ઝડપ થતાં ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસ છે આ મામલે સર્વિલન્સ સહિત બાતમીદારોને એલર્ટ કર્યા હતા. જોકે પોલીસની તપાસના ધમધમાટ વચ્ચે અમદાવાદથી અંબાજી તરફ ખાનગી વાહનમાં જતા 4 ઇસમોની બાતમી ખેડબ્રહ્મા પોલીસને મળી હતી. ત્યારે ખેડબ્રહ્મા પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન 4 ઇસમોને ખાનગી વાહન તરફ જતા શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે કોર્ડન કરી તમામને ઝડપી પૂછપરછ કરતા ખેડબ્રહ્મા પોલીસના પગે તરેથી જમીન ખસી જાય તેવો ઘાટ સર્જાયો હતો. ગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં તરખાટ મચાવનારી ગેંગના 4 આરોપીઓ ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી. જોકે મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના 4 આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય સર્વિસને કામે લગાડતા આ મામલે દેશ કક્ષાની ગેંગના પર્દાફાશ થયો હતો. તેમજ ખેડબ્રહ્મા પોલીસે આ મામલે 11 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં સફળ બની હતી. સમગ્ર દેશમાં તરખાટ મચાવનારી આ ગેંગની મોરસ ઓપરેન્ડી અન્ય ગેંગો કરતાં અલગ છે. આ તમામ ચીલ ઝડપ તેમજ ઉઠાંતરી કરનારી ગેંગમાં મહિલા તેમજ 7 થી 8 વર્ષના બાળકોને ખાસ સાથે રાખવામાં આવે છે. સાથોસાથ તમામ ગેંગના લોકો કોઈ ચોક્કસ એક સ્થળે કેમ્પ રાખી 10-15 દિવસ રોકાણ કરી ચોરી કરે છે. સાથોસાથ મેગાસિટી તેમજ ભીડભાડ વિસ્તારમાં નજર ચૂકવી ઉઠાંતરી કરવામાં માહિર છે. જોકે મોટાભાગના આરોપીઓ મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના પીપરિયા સોડા તાલુકાના કડિયા સાચી વાગામના વતની છે. આ તમામ આરોપીઓ મોટા શહેરો સહિત અલગ અલગ રાજ્યોમાં ચોરી કરી નાની મોટી ગેંગ બનાવી ગુનાને અંજામ આપે છે. સાથોસાથ 10-15 દિવસ જે તે શહેરમાં રહી આસપાસના 100 થી 200 કિલોમીટરના વિસ્તારમાં ચોરીને અંજામ આપે છે. જોકે આરોપીઓ ચોરાયેલ સોના ચાંદીના દાગીના રોકડ પૈસા લઈ પોતાના વતનમાં પરત ફરે છે. તેમજ ફરીથી માત્ર ચોરીના અંજામથી જ દેશના વિવિધ રાજ્યોમાં ગેંગ થકી ચોરી, લૂંટફાટ, ચીલઝડપ તેમજ છેતરપિંડી કરે છે. જેમાં શર્ટ ઉપર ગંદુ નાખો, બેંકની ભીડભાડમાંથી બેગમાંથી પૈસા ફેરવી લેવા, જાહેર જગ્યા ઉપર ઉઠાંતરી કરી લેવી જેમાં મહિલાઓ સહિત ટાબરિયાઓને કામે લગાડી છેતરપિંડી તેમજ ચોરીના ગુનાને અંજામ આપે છે. જોકે હાલમાં માત્ર 5 રાજ્યોના 5 ગુનાઓ ઉકેલાય છે, ત્યારે આગામી સમયમાં 11 આરોપીઓ પૈકી સમગ્ર દેશભરનું નેટવર્ક ખોલવા સહિત લાખો રૂપિયાની છેતરપિંડી, તફરંચી અને ચીલ ઝડપના ગુનાઓ ઉકેલાય તો નવાય નહીં. પકડાયેલા આરોપી રીમાબેન ભાવો, કરમસિંહ, ઇન્દરસિંહ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકા પચોડ, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. રોમાબેન વાઓ, વિરેન્દ્રસિંહ, દર્શનસિંહ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકો પચોડ, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. વંશિકાબેન ઉર્ફે કાલુડો, વિનોદસિંહ, ઘનશ્યામસિંહ સિસોદિયા રહે કડિયા સાંચી, તાલુકા પચોડ, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. નીતુબેન ડો, જીતેન્દ્રસિંહ, કન્યાલાલ સિસોદિયા ધંધો રહે ગુલખેડી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. શીતલબેન ડો, જેની કનૈયાલાલ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. રિંકીબેન ડો, અજબસિંહ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. ગૌતમભાઈ મૂળસિંહ સાયલ રહે કડિયા સાંચી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. દિલીપસિંહ માનસિંહ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. અમિતસિંહ તખતસિંહ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. મોનુસિંહ નરપતસિંહ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ. મોનુસિંહ નરપતસિંહ સિસોદિયા રહે કડિયા સાંસી, તાલુકો પચોર, જિલ્લો રાજગઢ, મધ્યપ્રદેશ.
फूलजीत सिंह, परबत सिंह सिसोदिया रहे कुलखेड़ी, तालुको पचोर, जिलो राजगढ़, मध्य प्रदेश, पकड़वाना आरोपी बाकी। सब्बूबाओ चेतन सिंह सिसोदिया रहे कड़ियासासी, तालुको पचोर, जिलो राजगढ़, मध्य प्रदेश। सलमा वाओ सूरज सिंह सिसोदिया रहे कड़ियासासी, तालुको पचोर, जिलो राजगढ़, मध्य प्रदेश। रीना वाओ प्रकाश सिंह सिसोदिया रहे कड़ियासासी, तालुको पचोर, जिलो राजगढ़, मध्य प्रदेश। जील रावल, ZSTV, साबरकांठा। साबरकांठा जिल्लाना खेड़ब्रह्मा पुलिस स्टेशन नी टीम द्वारा गुजरात तेमज देशना अन्य राज्यों में महाराष्ट्र, हरियाणा, दिल्ली, तेलंगाणा, कर्नाटक एवं विविध राज्यों में बैंकों में जे कस्टमर निकले छे एमने रेखी करी, एमनी नजर चूकवी अने एमने बैंकमांथी जे पैसा उठावेला छे एनी नजर चूकवी अने चोरी करती, तेमज देशना विविध राज्यनी अंदर लग्न प्रसंगोए पार्टी प्लॉट्स, रिसोर्ट्स, वाड़ियोमां नजर चूकवी बेग लिफ्टिंग करी जती गेंग जे छे एना अलग कुल 11 आरोपीओ पकड़ी पाड़ेला छे। एमां 7 महिला अने 4 पुरुष छे। विगते वात करूँ तो गई तारीख 28 डिसेम्बर 2022 ना रोज बी डिविजन पुलिस स्टेशन विस्तार में स्टेट बैंक ऑफ इंडिया माथी एक जे फरियादी छे भोग बननार महिला जे छे ए पैसा उठावी अने बार निकली रहेला हता। एमनी कापड़नी थैली माथी जे आ गैंगनी महिला आरोपीओ जे छे ए एमना आगळ आवी जे ट्राफिक जेवू बनावी अने अन्य आरोपी जे छे एमणे पाछळथी नजर चूकवी अने कापड़नी थैली जे छे एमांथी 31,000 રૂપિયા જે છે કાઢી લીધેલા હતા। બે દિવસ બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરોડા ગ્રામીણ બેંકમાં એ જ રીતનો બનાવ બનવા પામેલ, જેમાં જે ભોગ બનનાર છે પોતાની લેપટોપ ટાઈપની બેગ જે છે પાછળ ભરાવે નીકળે, એમની આગળ મહિલા આરોપીઓ આવી ગયેલા હતા, ટ્રાફિક જેવું સર્જી અને પાછળ જે છે બેગની ચેન ખોલીને 1,00,000 રૂપિયા જે છે એ નજર ચૂકવી અને લઈ ગયેલા હતા। બંને ઘટનાઓ જે છે એના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરતા જણાવેલું આવેલું હતું કે આ કોઈ એક ગેંગ છે જે વર્ક કરી રહી છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે ખેડબ્રહ્મા પોલીસની ટીમ દ્વારા જે છે આ ગેંગ જે છે એને પકડી પાડવામાં આવેલી છે અને ઇન્ટરોગેટ કરતા અલગ અલગ કુલ 5 જગ્યાઓ જે છે એની આ પ્રકારની ઘટનાઓ જે છે ડિટેક્ટ થવા પામી છે। વધારે આગળ જઈએ તો આ ગેંગ જે છે મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાના કડિયાસાસી ગામ જે છે એ કડિયાસાસી ગામ જે છે ત્યાંથી બિલોંગ કરે છે અને એમની મોડસ ઓપરેન્ડી જે છે એ આ જ રીતે નાના ટાબરિયાઓ જે છે એમને લગ્ન પ્રસંગોમાં મોકલી આપી અને એમનાથી બેગ લિફ્ટિંગ કરાવી, એ જ રીતે મહિલાઓ સાથે મળી બેંકની અંદર રોકાઈ રેકી કરી, બેંકની બહાર પણ અન્ય આરોપીઓ રોકાય અને કોણ કેટલા પૈસા કઈ રીતે લઈ જઈ રહ્યું છે અને રેકી કરી, ટ્રાફિક જામ જેવું કરી અને નજર ચૂકવી અને પૈસા લઈ જતા હતા। એટલે આ રીતે જે છે એ કુલ 11 આરોપીઓ ખેડબ્રહ્મા પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા, જેમાં મહિલા પણ છે અને પુરુષો પણ છે અને એમની જે ગાડી છે એ સિવાય અન્ય રોકડ મુદ્દામાલ પણ, એમ કુલ 5.5 લાખ ઉપરનો મુદ્દામાલ જે છે ખેડબ્રહ્મા પોલીસની ટીમ દ્વારા ગુનાના કામે, તપાસના કામે જે છે એ કબજે કરવામાં આવેલો છે। એ રીતે આ પ્રકારના વિવિધ રાજ્યોમાં નજર ચૂકવી અને ચોરી કરતી, બેગ લિફ્ટિંગ કરતી ગેંગ જે છે એનો પકડી અને એના અલગ અલગ 5 જે છે એમાં એક મહેસાણા જિલ્લા, એક આણંદ જિલ્લાનો બનાવ, એક મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનનો બનાવ અને સાબરકાંઠા જિલ્લાના 2 બનાવ, એમ કુલ 5 ગુનાઓ જે છે એનો ડિટેક્ટ કરવામાં આવેલા છે। એમનો રિમાન્ડ લેવામાં આવેલા છે અને ઇન્ટરોગેશન ચાલુ છે। હાલ પૂરતા 5 ગુનાઓ જે છે એની વિગત મળેલી છે, પણ આ જે પ્રકારે પ્રોફેશનલ ગેંગ છે બિલકુલ એ રહેલું છે કે આમાં, કારણ કે અલગ અલગ એમની મોડસ ઓપરેન્ડી મુજબ એ ચોરી કરી પછી જે સોનાના ચાંદીના ઘરેણા હોય કે રોકડ રૂપિયા લઈ એમના વતન પાછા ફરે છે, થોડા સમય પછી પરત અન્ય રાજ્યમાં જે આ જ પ્રકારના ગુનાઓને અંજામ આપે છે, એટલે ઇન્ટરોગેશન રિમાન્ડ લેવામાં આવેલા છે અને ઇન્ટરોગેશન પરથી ફર્ધર બીજા ગુના પણ ડિટેક્ટ થવાની પૂરતી સંભાવના રહેલી છે। રિમાન્ડ જે છે એ આવતીકાલ 16:00 સુધી, એટલે કે 1 દિવસના રિમાન્ડ આપેલા છે। ઇન્ટરોગેશનમાં 5 ગુનાનો ભેદ તો ખુલેલો જ છે, પણ એ સાથે સાથે આવતીકાલ સુધીમાં અમે ઈચ્છીએ છીએ કે અન્ય પોલીસ સ્ટેશનો જે છે એના અન્ય ગુનાઓ ડિટેક્ટ થાય, એ ગુનાઓમાં પણ એ અટક થશે અને ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે।
પકડાયેલા આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરતા એ બાબતની ખબર પડી કે આ એક ઓર્ગેનાઇઝ પદ્ધતિથી અંજામ અપાતા ગુનાઓ છે. જે આરોપીઓ જે છે એ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા સાસી ગામના તમામ વતની છે અને એ લોકો પ્લાનિંગ કરી અને કોઈ એક રાજ્યને પસંદ કરી અને એ રાજ્યના કોઈ એક જિલ્લામાં આવે છે. 15-20 દિવસ એ લોકો ત્યાં કેમ્પ રાખે છે અને એમની સાથે ગાડી હોય છે. આ ગાડીમાં એ જિલ્લાના અલગ અલગ જગ્યાઓ પર જે લોકો આ પ્રકારની નજર ચૂકવીને ચોરીને અંજામ આપે છે અને લગભગ 100-200 કિલોમીટર સુધીના વિસ્તારમાં એ લોકો આ રીતે જાય છે. એકવાર એમને 15-20 દિવસના કેમ્પની અંદર 2-3-4 જગ્યાએ ચોરીને અંજામ આપ્યા પછી એ લોકો તરત જ જે છે પોતાના વતનમાં પરત ફરે છે. આ સોના ચાંદીના ઘરેણા હોય કે રોકડ રકમ એનો નિકાલ કરે છે અને ફરી એકવાર બીજા કોઈ રાજ્યમાં આ પ્રકારે પ્લાન કરે છે અને એમની ગાડી સાથે એ લોકો ફરી બીજા કોઈ રાજ્યમાં કોઈ જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં પણ આ પ્રકારે ઓર્ગેનાઇઝ વેમાં કેમ્પ રાખી અને 100-200 કિલોમીટરના વિસ્તારની અંદર થોડા દિવસ રોકાઈ અને ચોરીઓને અંજામ આપે છે. એ હજુ રિમાન્ડ દરમિયાન ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે. ઇવન એમના જે આ કડિયાસાસી ગામ છે મધ્યપ્રદેશનું, ત્યાં પણ તપાસ કરી અને હકીકત મેળવવામાં આવશે. એટલે તપાસ દરમિયાન બહાર આવશે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.